સંજેલી પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો વેપાર કરતા દુકાનમાંથી બાતમીના આધારે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી ઝડપી પાડીને જીવલેન્ડ અને ચાઇનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા પોલીસ કમર કસી રહી છે જીવલેન્ડ ચાઇનીઝ દોરી માનવીને તેમજ પશુઓના નુકસાનને દિન પ્રતિદિન વધારી રહી છે જેને લઈને પોલીસ ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા ઈસમો ઉપર કાર્યવાહી કરી રહી છે તો ચાઇનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ તો વ્યક્તિઓના મોત પણ થઈ રહ્યા છે ચાઇનીઝ દોરી રાખ વાકનાર કે વિચનાર સામે પોલીસની લાલ આંખ જોવા મળી છે જેમાં સંજીલી નગરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સંજીલી વિસ્તારમાં પ્લાસ્ટિકની દુકાનમાં ગેરકાયદેસર ચાઇનીસ દૂરી વેચાણ કરતો એક યુવકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સંજીલી પીએસઆઈ એમ એમ માળી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી હતી તે દરમિયાન સંજીલી ગામે રહેતા મહેન્દ્રભાઈ ભાવસાર પંચાલ ફળિયામાં કુંજલ નામની નામની પ્લાસ્ટિકની દુકાનમાં ચાઇનીસ દોરીનો ધંધો ચલાવતો હોય અને ચોરી ચોપીથી ચાઇનીસ દોરીની ફિરકીઓ પણ વિચાર કરતો હોય જે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા જ ચાઇનીસ દોરી નંગ બે જે મળીને કુલ મુદ્દા માલ પાંચસો કબજે લઈને કાયદેસરની કાર્યવાહી સંજેલી પોલીસ દ્વારા કરાઈ હતી જેમાં એક ઇસમને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિપમ પંચાલ સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ સંજેલી